छोटाउदेपुर जिला सेवा सदन की कचेरी ताळा लागेला जोवा मळता लाभार्थी ने धक्को खावानो वारो आव्यो हतो। छोटाउदेपुर जिल्लो आदिवासी बाहुल्य वस्ती धरावतो विस्तार होय अने सरकार द्वारा दरेक जन सुधी विकासना कार्यो पहोंचे ते बाबतना सूत्रोनी साथे जन कल्याणकारी योजनाओने अमलमां मूकवामां आवे छे। तेना माटे जरूरी दस्तावेजों की नकल कढ़ावानी सुगमता रहे ते माटे दरेक तालुका कक्षाए जनसेवा केन्द्र की स्थापना कराई छे, परंतु क्यांक ने क्यांक तेनी अमलवारी में देखीता अभाव वच्चे प्रजाने अनेक यातनाओं भोगवाना वारा आवे छे। तेवो जे किस्सो छोटाउदेपुर जिला सेवा सदन खाते आवेल जनसेवा केन्द्र में आज रोज जोवा मळी आव्यो। सरकारी तेमज अन्य कार्यों माटे नाना मोटा दस्तावेजों पुरावा माटे छोटाउदेपुर जनसेवा केन्द्र खाते विस्तार की प्रजा आवी हती। त्यारे आज रोज सवारथी छोटाउदेपुर जिला सेवा सदन खाते आवेल जनसेवा केन्द्र में ताळा लटकता जोवा मळ्या हता। कर्मचारी द्वारा कामगिरी नहीं कराता प्रजाजनों ने यातनाओं में प्रसार थवाना वारा आव्या हता अने समय तेमज आर्थिक नुकसान सहित पोताना घरे परत थवानो वारो आव्यो हतो। सरकारना प्रजा ने जरूरी दस्तावेजों मेळववा माटे घड़ी काढवामां आवेल सुचारू आयोजनना लीरे लीरा उड़ता जोवा मळ्या हता। छोटाउदेपुर जिल्लाना जनसेवा केन्द्रना अंदर आज रोज अमे लोको अहींया जातिना दाखला कढावा माटे आया हता। आवकना दाखलानी अमने जरूर हती, जेथी करी आजे अमे अहीं आया तो अमे जोयुं तो अहींया बधुं एकदम क्लोज हतुं, बधी वस्तु बंध हती। अमे अहींया अधिकारीओने जयारे पूछवामां आव्युं तो कहे छे कि भाई एमना अमुक प्रश्नोना कारणे ए लोकोए हड़ताल पर उतर्या छे, तो हवे ए हड़ताल पर एना उतरवाथी एमना प्रश्नोना लीधे आज रोज अमारा आजे शिष्यवृत्ति 5 तारीख छेल्ली बतावे छे, तो एना माटे जातिना दाखला कढावानी अमने जरूर होय। જ્યાં જરૂર અમે કઢાવી શકતા નથી અને દિવસો બહુ ઓછા છે, તો અમારે ક્યાં જવું, કોની પાસે જવું, તો એ અમને અમારી માંગણી પૂરી થાય, અમારા દાખલા વહેલા નીકળે, તો એ લીધે આજ રોજ અમે અહીંયા બધા અહીં હાજર છે, તો એની અમને વહેલી તકે શરૂઆત થાય એવી અમારી માંગણી છે। તમે આ બાબતને કોઈ અધિકારીને પૂછ્યું કે? મેં એમના અંદર જઈને નાયબ મામલતદાર સાહેબ જોડે વાત કરી તો મને એવું કીધું કે મામલતદાર સાહેબ જોડે વાત કરો, મામલતદાર સાહેબ પાસે ગયા તો મામલતદાર છે ને એમના હાજર। છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રેસ કોર્સ એજન્સી દ્વારા જનસેવા કેન્દ્રમાં વિવિધ સેવાઓ પૂરી કરવા માટે એજન્સી આપેલી હતી, એજન્સી દ્વારા એનું ટેન્ડરની પ્રક્રિયા હાલ ચાલુ છે, એની મુદત પૂર્ણ થયેલ હોવાથી 21 દિવસે એ લેટર આપી ગયા હતા કે ભાઈ હું એક ગેરથી કામગીરી નહીં કરું, પરંતુ અત્યારથી જે દર વખતે ટેન્ડર એનું રિન્યૂ કરી આપવામાં આવે છે અને એના દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે। આ બાબતે આજરોજ આ બાબતે ચર્ચા કરી કામગીરી એમની પાસેથી શરૂ કરવામાં આવશે। સાહેબ, છોટાઉદેપુર જિલ્લામાં કયા કયા જનસેવા કેન્દ્રો બનશે? છોટાઉદેપુર તાલુકાના તમામ 6-6 તાલુકામાં 6-6 તાલુકામાં કામગીરી બનશે। આ સિવાય સાહેબ, જે ગ્રામીણ વિસ્તારોમાં પણ જે જનસેવાની કામગીરી કરવામાં આવે છે તે કોન્ટ્રાક્ટ બેઝિસના કર્મચારી સાથે કરવામાં આવે છે, આ જ એજન્સી છે કે બીજા કોઈ? ના, એ આપણે એના માટે કરવામાં આવે છે, વીસી મારફતે, એ એજન્સી નથી। તો એ કામગીરી ચાલુ? હા, એ ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લાના 6-6 તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જે વીસી તલાટી લેવલે જે જાતિ પ્રમાણપત્રો આવકના દાખલા વિધવા સહાય વૃદ્ધસહાય રેશન કાર્ડ એ કામગીરી ચાલુ છે, એ વીસી મારફતે કરવામાં આવે છે, અને જ્યારે જનસેવા કેન્દ્રમાં એજન્સી નક્કી કરીને કામગીરી કરવામાં આવે છે। ક્યાં સુધી સાહેબ ફરીથી કાર્યરત થાય? આજ મોડા આવતીકાલે સવારથી કાર્યરત થઈ જશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।